नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय ऑनलाइन शिक्षण में आपनो हार्दिक स्वागत है। धोरण 6 विषय विज्ञान पाठ 14 लेक्चर नंबर 5। गया लेक्चर में आपणे जोयुं तुं के पाणी ने केवी रीते अंदर उतारवुं बराबर अने पाणी ने केवी रीतेनो संग्रह करवो जेनाथी आपणने लांबा गाळा सुधी पाणी छे उपलब्ध मळी शके। हवे आजे आपणे जोवानुं छे, हवे आपणे ए जाणीए छीए के जमीननी सपाटी पर रहेल वरसाद रूपी पाणी महासागरमां पाछू पहोंची जाए छे। जेम के आपणे काले जोयुं तुं, मैं तमने कालना लेक्चरमां बतायुं तुं, त्रीजा लेक्चरमां परम दिवसे, के जळ चक्र पाणीमांथी ज पाणीनું उत्पन्न थवું, जेम के वरसाद छे ए पड़े छे, धीमे धीमे पड़ी पहाड़ उपरथी पड़ी, छेले तो अंते सेमा भळी जाय छे समुद्रमां, क्यांय आपणे एनो पूरो संग्रह करी शकता नथी। तो एटले वधारानुं छे, आपणे जोईए छे पाणी ए बधुं पाछुं क्यां वही जाय छे, तो के महासागरमां पहोंची जाय छे। आ प्रकारे पाणी छे ए पृथ्वीनी ઉપરની સપાટીથી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં પણ જાય છે। જો શું કીધું, પાણી છે પૃથ્વીની ઉપરની સપાટી, જેમ કે મહાસાગરમાં આપણે જેમ પાણી વહી જાય છે બધું, એને પછી શું મળે છે, સૂર્યનો તાપ, સૂર્યનો તાપ મળે છે એટલે પાણીનું શું થાય, બાષ્પ। એ આપણે જોઈએ મહાસાગરનું પાણી કેવું જ ખારું છે અને પ્લસમાં એને તાપ મળે છે, તો બે થઈને શું બને છે, વરાળ, વરાળ બની અને પાછું એ શું થાય, વાતાવરણમાં પડી જાય છે। પાણી વરસાદ, કરા તથા બરફના સ્વરૂપે પાછું એ છે શું થાય, વરાળ બની અને વાદળા બંધાય, વાદળા બંધાય અને એમાં નાના નાના જળકણિકાઓ બને, એના વચ્ચે જ આપણને વરસાદ, કરા કે બરફના સ્વરૂપે પાછું છે એ પાણી આપણને મળી જાય છે। અને અંતમાં પાછું એ વરસાદ પડીને પાછું ક્યાં પડી જાય છે, તો કે મહાસાગરમાં। આ અંતમાં મહાસાગરમાં પહોંચે છે પાણીના આ પાણી, આ પ્રકારના ચક્રને આપણે શું કહેશું, જળ ચક્ર, એટલે કે પાણીમાંથી પાણીનું ઉત્પન્ન થવું। સમુદ્ર તથા જમીનની વચ્ચે આ જળચક્ર છે નિરંતર, એટલે હંમેશને માટે આ પ્રક્રિયા કન્ટિન્યુ ચાલુ રહે છે। આ જમીન પર પાણીની જરૂરિયાતને જાળવી રાખે છે, એટલે જ આપણે કહીએ છીએ કે પાણીને જો આપણે જમીનમાં ઉતારશું તો આપણને લાંબા ગાળે પાછું મળી શકશે। ચાલો હવે આવે છે, જો વરસાદ વધુ પડે તો શું થાય। આજકાલ આપણે જોઈએ છીએ કે વરસાદ ગમે ત્યારે પડે છે, પડે છે ને, જો આ વર્ષમાં આપણે જોયું કે ત્રણેય ઋતુમાં, શિયાળો, ઉનાળો ને ચોમાસુ, ત્રણેય ઋતુમાં શું થયો, વરસાદ, તો પાકને શું થયો, નુકસાન। તો અતિ વરસાદ થાય એટલે મનુષ્ય, પ્રાણીઓ, બધા જનજીવનને આખું નુકસાન પહોંચાડે છે। વરસાદનો સમય, અવધિ તથા માત્રા વિવિધ સ્થળોએ જુદી જુદી હોય છે। જો આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં ઘણા એવા વિસ્તાર છે જ્યાં 12 મહિના સુધી શું થાય, કન્ટિન્યુ વરસાદ પડતો હોય છે, બધી જગ્યાએ એક સરખો વરસાદ પડતો નથી, બધી જગ્યાએનું અલગ અલગ માત્રા હોય છે। વિશ્વના કેટલાક ભાગોમાં સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ પડે, મેં જે હમણાં જ કીધું, તો અમુકમાં તમે જો ભારતમાં આપણે જોઈએ છીએ આપણા દેશમાં, તો મેઘાલય, ચેરાપુંજી આવા અમુક વિસ્તારમાં તમે જો કાયમીના ધોરણે 12 માસ જુઓ તમે વર્ષ દરમિયાન વરસાદ છે અહીંયા પડતો રહે, તો વિશ્વમાં પણ કેટલાક એવા ભાગોમાં છે જ્યાં વરસાદ સમગ્ર પડતો રહે છે વર્ષ દરમિયાન। જ્યારે એવા પણ સ્થાન છે કે જ્યાં વરસાદ કેટલાક દિવસો માટે જ પડે છે, જો ક્યાંક એવું પણ છે કે વરસાદ છે અમુક દિવસો માટે જ પડે છે। આપણા દેશમાં મુખ્યત્વે આપણે કઈ છે, ચોમાસાની ઋતુ છે જેમાં આપણને વરસાદ છે એ પડતો જોવા મળે છે। મુખ્યત્વે ઉનાળાના ગરમ દિવસો પછી વરસાદ આપણને રાહત પહોંચાડે છે, જો શિયાળામાં એકદમ જ ઠંડી પડે છે, ઉનાળામાં એકદમ ગરમી, એ ગરમના દિવસ પછી તરત જ આપણને રાહત પહોંચાડવા માટે કઈ ઋતુ આવી જાય છે, ચોમાસું। મોટા ભાગના પાકની રોપણીનો આધાર કેના ઉપર હોય છે, વરસાદ ઉપર જ હોય છે, ખેડૂતો છે એ વરસાદના એના ઉપર જ પોતે આધાર રાખતો હોય છે। પરંતુ અત્યારે વધારે વરસાદથી ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય છે। આકૃતિ જુઓ 4.10, જો તમને બતાવી છે
ભારે વરસાદ પછીનું દૃશ્ય જો, ભારે વરસાદ થાય એટલે બધી જગ્યાએ પાણી ભરાઈ જાય, તો આવવા જવા માટે બધી તકલીફ પડે. ઘણીવાર બધાના ઘર તૂટી જાય છે, પાણીમાં બધી ચીજ વસ્તુઓ તણાઈ જાય, આવું બધું બનતું હોય છે. હવે જો તમને અહીંયા આકૃતિ આપી છે 14.9, જે મેં તમને અગાઉ પણ તમને દોરીને બતાવી હતી, અને આ છે જળચક્રની. જો વરસાદ પડે છે, પહાડ ઉપરથી થઈને અંતે બધું પાણી છેલ્લે ક્યાં વહી જાય, મહાસાગરમાં પડે છે. બરાબર, મહાસાગરમાં પડે છે એટલે પાછી તમે જુઓ તો વરાળો, જો તમને ટપકા ટપકા દેખાય છે, આ શું થઈ છે, તો કે આ વરાળ છે. શું છે? વરાળ ઉત્પન્ન થઈ. હવે એ વરાળ છે, એ વરાળથી જ શું થાય છે, જો આ વરાળ ઉત્પન્ન થઈ ને પાછી શું બંધાય છે, વાદળા. વાદળા બંધાય ને પાછા વરસાદ સ્વરૂપે પાછું, તો પાણીમાંથી જ પાણીનું પુનઃચક્ર એ આપણે જોયું. હવે વધારે વરસાદથી જ આપણે જોઈએ છીએ તો કેવું બધું થાય છે, તો જો પરંતુ શું કીધું છે, પરંતુ અત્યંત વધારે વરસાદથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ભારે વરસાદથી નદીઓ, સરોવરો તથા તળાવોના જળસ્તર વધી જાય છે. જોયું છે ને આપણે, જો તમને ચિત્ર આપ્યું છે 14.11, વધારે વરસાદ થયો તો બધાના ઘર ડૂબી જાય છે, માણસો તણાતા જાય છે, ઢોર ઢાકર જનાવર એ બધા પણ તણાતા જાય છે. આવી રીતે ઘણી બધી આ નુકસાન થાય છે. તેવું થવાથી પાણી એક મોટા વિસ્તારમાં ફેલાઈ જાય, ચારે બાજુ પાણી પાણી થઈ જાય અને પૂર આવી જાય, એમાં પરિણમે છે. તે ખેતરો, જંગલો, ગામડા અને શહેરોને પાણીથી શું કરી દે છે, ડૂબાડી દે છે. આપણા દેશમાં પૂરથી પાક, પાલતુ પ્રાણી, સંપત્તિ તથા માનવ જીવનને નુકસાન પહોંચાડે છે. છે જો માનવ જીવન તણાઈ જાય, એની ઘરવખરી તણાઈ જાય, ઘરનો રે બધું એનું વહી જાય છે. પૂરના સમયે પાણીમાં રહેવાવાળા સજીવો પણ તણાઈ જાય છે. પછી જ્યારે પૂરનું પાણી ઓછું થાય છે, ત્યારે તે પાણીમાં રહેવાવાળા સજીવો જમીનવાળા ભાગો પર ફસાઈને પણ મૃત્યુ પામે છે. આપણે જોયું હતું, આપણે પણ મોરબીમાં 1979માં આવ્યું હતું ને, પૂર આવ્યું હતું ત્યારે જોયું હતું કે ઘણા, તમે એ દ્રશ્ય જોયું હોય તો ખબર પડે. આજકાલ ઘણી વાર આપણે જોઈએ છીએ, એ હોનારતનો દિવસ હોય છે ત્યારે આપણે પિક્ચર બતાવીએ છીએ, જોઈ છીએ અને મીડિયામાં પણ વાયરલ થતા હોય છે. તો એ વિડીયો આપણે જોઈ ત્યારે ખ્યાલ આવે કેવું, તો બધા મનુષ્યોના શું થયા હતા, ઘર વખરી બધી પૂરી થઈ ગઈ હતી, તણાઈ ગઈ હતી, ઘર નહોતા, કોઈના રહ્યા. પછી માણસ માણસ એકબીજા, તમે જુઓ તો થાંભલા ઉપર હતા, ઘણા તમે જુઓ તો ઇલેક્ટ્રિક શોકથી મરી ગયા. આવી રીતે ખૂબ આપણે ઘણા બધા માણસોનો જીવ ગુમાવ્યો હતો. એમાં વરસાદ જમીન પર રહેવાવાળા સજીવો પર ખૂબ જ અસર કરે છે. જો અતિ વરસાદ છે, જેમ આપણે જોઈએ કે અતિ વરસાદ આપણને નુકસાન પહોંચાડી શકે છે, તો ઘણીવાર ઓછો વરસાદ પણ આપણને શું કરે છે, નુકસાન પહોંચાડી શકે. ભૂખમરો આવે ત્યારે જો, હવે આવે છે જો, જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો શું થાય, જેમ આપણે જોયું કે અતિ વરસાદથી આપણને કેટલી મુશ્કેલી કે ઘર બહાર વગરના થઈ જાય. જ્યારે ઓછો વરસાદ પડે છે તો ત્યારે ખાવાના, પાણી પીવાના આનાસાસા પડતા હોય છે. શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ વિસ્તારમાં એક વર્ષ કે તેથી વધુ સમય માટે વરસાદ ન પડે તો શું થાય? બાષ્પોત્સર્જન તથા બાષ્પીભવન દ્વારા જમીનમાંથી સતત પાણીની શું થાય છે, ઘટ થાય છે, કારણ કે વરસાદ સ્વરૂપે પાછું પડતું નથી. જેમ આપણે જળચક્ર જોયું કે વરસાદ પડે તો પાણી શું પડે છે, જમીનમાં પાછો શું થાય, ભરાવો થયો તો પાછો આપણને મળી શકે, અને જ્યારે ઓછો વરસાદ થાય તો જમીનમાં પૂરતું પાણી ન મળે એટલે બાષ્પોત્સર્જન એટલે વરાળ અને બાષ્પીભવન અડધું પાણી છે શું થાય, જમીનમાં સતત પાણી એની ઘટ થતી જાય, જેના કારણે જમીનમાં પાછું પાણી મળતું નથી એટલે જમીન કેવી થઈ જાય, સુકાઈ જાય. ભૂગર્ભ જળમાં પણ ઘટાડો થાય, પછી જમીનમાં પાણી પણ આપણને જમીનમાંથી જે બોરમાં લેવા પાણી પણ પૂરતું મળતું નથી, તેનાથી દુષ્કાળ પણ આવી શકે છે. દુષ્કાળની પરિસ્થિતિમાં ખોરાક અને ચારો પ્રાપ્ત કરવો મુશ્કેલ પડે છે. જો દુષ્કાળની પરિસ્થિતિ હોય ત્યારે ખોરાક મનુષ્યને અને પ્રાણીઓને બંનેને ખોરાકની બહુ જ તકલીફ પડે છે. કદાચ તમે આપણા દેશ કે વિશ્વના કોઈ ભાગમાં પડેલ દુષ્કાળ વિશે સાંભળ્યું હશે. શું તમે જાણકારી મેળવી છે કે આવા વિસ્તારોમાં રહેવાવાળા લોકોને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો? જો
આપણે જોઈ કે પહેલાના સમયમાં ઘણા ટાઈમ પહેલા દુષ્કાળ થયો હતો, બરોબર? તો ત્યારે શું થયું હતું? આપણા દાદાના દાદાની બધા વાત કરતા હોય તો ખબર પડે, બરોબર? આપણે જાણકારી મેળવી હોય અથવા તો ટીવીમાં કે કોઈ યુટ્યુબમાં કે આપણે જોયું હોય ત્યારે ખબર પડે કે દુષ્કાળ આવવાથી કેવી તકલીફ થાય. તો માણસો છે પોતપોતાના ઘર બહાર વગરના અથવા તો ભૂખમરાથી પણ મૃત્યુ પામતા હોય છે. તમે જુઓ, વનસ્પતિને પાણી ન મળે એટલે શું થાય? એ સુકાઈ જાય. અને વનસ્પતિનો આધાર છે, પાણી ન મળે એટલે એ સુકાઈ જાય. અને પ્રાણીઓનો આધાર વનસ્પતિ, તો એને પણ ન મળે એટલે મનુષ્ય, વનસ્પતિ અને પ્રાણીઓ જો બધાનું જનજીવન અને અમુક વાર તો મૃત્યુ પણ પામતા જો મળે છે. આ પરિસ્થિતિમાં વનસ્પતિ તથા પ્રાણીઓનું શું થાય છે? તમારા માતા પિતા તથા પડોશી સાથે ચર્ચા કરી, સમાચાર પત્રો અથવા તો સામાયિકોમાં વાંચીને પણ જાણકારી મેળવી શકો છો. થેન્ક યુ મિત્રો, આજે આપણે આટલું ભણ્યા. હવે આપણે આવતા લેક્ચરમાં ફરીથી આ પાઠને